आज रोज जूनागढ़ ना भेसाणना मार्केटिंग यार्ड में गुजको मासवल द्वारा टेकाना भावे चणानी खरीदीनी शुरुआत करवामां आवी हती, जेमा श्री भेसाण सेवा सहकारी मंडळी लिमिटेड तेमज श्री राज अनाज अने कठोळ मंडळी लिमिटेड मेंदाड़ा द्वारा टेकाना भावे चणानी खरीदी शुरू करवामां आवेली छे। मारू गाम खजूरी अडमतिया, मारू नाम दिलीपभाई जयरामभाई मोहली। आज रोज भेसाण मुकामे चणानी खरीदी सेंटर चालू थतुं होय, ओपनिंगमां अमारे चणाने मारो आव्यो होय, જેથી કરીને માર્કેટ કરતા બજાર ભાવ ટેકામાં વધારે મળતો હોય તો ખેડૂતોને થોડો ફાયદો થતો હોય, તેથી અમે ચણા લઈને માર્કેટ યાર્ડમાં આવેલા છીએ। ખરીદીની વ્યવસ્થા એકદમ સારી છે કે? ખરીદીની વ્યવસ્થા એકદમ સારી છે। गुजको मासोल द्वारा 1068 रूपियाना टेकाना भावे खरीदी चालू थता खेडूतो खुशखुशाल थई गया हता, जेमा खेडूतो मार्केटिंग यार्डना चेरमेन नट्टूभाई पोकिया, रामजीभाई भेसाणिया, हिरेनभाई सोलंकी, गांडूभाई कथिरिया तेमज खेडूतो चणा लईने मोटी संख्यामां उपस्थित रह्या हता। आजे भेसाणमां मार्केटिंग यार्डमां वर्षो वर्ष मगफळी चणानी खरीदी थाय छे, अने आजे सरकार द्वारा जे खरीदी थई रही छे एमां गुजको मासोल द्वारा आजे अनाज कठोळ मंडळी द्वारा भेसाणमां खरीदी चणानी शुरू थई गई छे। सरकार जे 1067 जेवो भाव आपे छे, जेना कारणे खेडूतो नीचामां वेचता माल अत्यारे 900 सवा 900 साढ़े 900 सुधी चणा जता होय, जे 1067 सरकार खरीदे, एटले खूब अभिनंदन, अने आ खरीदी तात्कालिक पूरी थाय अने सारी रीते चाले એવી અપેક્ષા। સાથે સાથે મંડળી દ્વારા વરસાદી વાતાવરણને લઈ કોઈ ખેડૂતનું ચણાનું અનાજ માટે ગોડાઉનની વ્યવસ્થા પણ કરી રાખવામાં આવી છે, જેને લઈને ખેડૂતોને સારા ભાવ મળતા જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આજે ભેસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે ખરીદી 10 તારીખના રોજ ખરીદીની તારીખ આપવામાં આવેલ હતી, પણ સંજોગોવશાત વરસાદની વાતાવરણ હોય માટે આજની તારીખ 15ના રોજ ખરીદી સેન્ટર નંબર 3 ખેડૂત અનાજ કઠોળ પ્રોસેસિંગ સહકારી મંડળી દ્વારા આ ભેસાણ મુકામે ખરીદી કેન્દ્ર ચાલુ કરવામાં આવે છે, આજથી ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। ખેડૂતોને મહદઅંશે સરકાર દ્વારા વધારે વધારે ભાવ મળે, 1067 રૂપિયા વધારે ઓપન માર્કેટમાં 925 હોય, ખેડૂતોને વધારે વધારે ફાયદો થાય, ખેડૂતો એનો લાભ લે, એને માટે આજે આ ખરીદી કેન્દ્ર ચાલુ કરવામાં આવેલ છે। વરસાદી વાતાવરણ છે, વરસાદ આવશે તો વ્યવસ્થા? અમે આજે જે મેસેજ નાખવામાં આવેલ છે, આજે જે ખરીદ કરી અને ખેડૂતો અને એજન્સીનો માલ ખરાબ ન થાય એને માટે ગોડાઉનમાં વ્યવસ્થા કરી અને રાખવામાં આવેલ છે। જ્યાં સુધી તારીખ પૂરી ન થાય વરસાદી વાતાવરણની, ત્યાર પછી ખરીદી ચાલુ કરવામાં આવશે।